પાટણ એ ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક પ્રાચીન અને કલાત્મક સ્થાપત્યો આવેલા છે. સાથે સાથે ભારત સરકાર દ્વારા પણ થોડાક જ સમય પહેલાં જ ભારતીય ચલણી 100 રૂપિયાની નોટમાં પણ વિશ્વવિખ્યાત રાણીની વાવનું ચિત્ર અંકિત કરાતા સમગ્ર વિશ્વમાં પાટણ શહેરનું નામ ગુંજતું કર્યું છે. ત્યારે પાટણ શહેર એ વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કરી રહ્યું હોય ત્યારે પાટણ શહેરના પ્રવેશ દ્વાર સમા ઐતિહાસિક બગવાડા દરવાજો તંત્રની લાપરવાહીને લઈ નામ શેષ તરફ જઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે છીંડિયા દરવાજાની જેમ બગવાડા દરવાજાને પણ રિનોવેશન કરી એક નવું રૂપ આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે. ત્યારે પાટણ એ ઐતિહાસિક નગરી છે અને ગુજરાતની પ્રથમ રાજધાની તરીકે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. પાટણની રાણીની વાવ અને પટોળા વિશ્વવિખ્યાત છે. ત્યારે પાટણના 12 દરવાજા અને 13મી બારી એ પાટણની આગવી ઓળખ છે. ત્યારે પાટણમાં આવેલા ઐતિહાસિક દરવાજા જાળવણીના અભાવે નામ શેષ થવા જઈ રહ્યા છે. ત્યારે થોડા સમય અગાઉ જ પુરાતત્વ વિભાગ દ્વારા શહેરના 12 દરવાજામાંનો એક દરવાજો છીંડિયા દરવાજાનું 1,00,000 રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું અને રિનોવેશન બાદ આ દરવાજો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે શહેરના હર્દસમા અને મુખ્ય પ્રવેશ દ્વાર એવો બગવાડા દરવાજો પણ જર્જરિત થઈ નામ શેષ થવા તરફ ધકેલાઈ રહ્યો છે. આ દરવાજાને રક્ષિત સ્મારક જાહેર કરવા છતાં અવારનવાર આ ઐતિહાસિક દરવાજા ઉપર વિવિધ જાહેરાતોના બેનરો પણ લગાવવામાં આવે છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા તેનું રિનોવેશન કરવામાં આવે તેમજ દરવાજા ઉપર લગાવવામાં આવતા બેનરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે પાટણના ઐતિહાસિક સ્થળો વિશે ઊંડો અભ્યાસ કરી ઇતિહાસ વિષય પર PhD કરેલ તેમજ PK કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ડૉક્ટર લલિતભાઈ પટેલે અણહિલ ગ્રુપ પાટણ 12 દરવાજાની રક્ષિત હોવાનું જણાવી તાજેતરમાં છીંડિયા દરવાજાને પુરાતત્વ વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે તેમ જો પાટણ શહેરમાં પ્રવેશ દ્વાર સમા પ્રાચીન બગવાડા દરવાજાનું પણ પુરાતત્વ વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવે તો પ્રાચીન રાજધાનીને 4 ચાંદ લાગી શકવાની શક્યતાઓ રહી છે. અણહિલપુર પાટણ ગુજરાતની પ્રાચીન રાજધાની. આ અણહિલપુર પાટણમાં અનેક પ્રાચીન સ્મારકો આવેલા હતા જેવી કે રાણી વાવ અને એનો ઐતિહાસિક કોટ. અણહિલપુર પાટણ કુલ 12 દરવાજાઓથી રક્ષિત હતી. એ પૈકીનો એક દરવાજો તાજેતરમાં પુરાતત્વ ખાતા એ છીંડિયા દરવાજો, એને પ્રોટેક્ટ કર્યો છે, એનું રિનોવેશન કર્યું છે અને ઐતિહાસિક લુક આપ્યો છે. આવો જ એક અણહિલપુર પાટણનો પ્રાચીન દરવાજો છે બગવાડા દરવાજા, જે પાટણનું પ્રવેશ દ્વાર ગણાય છે. પાટણની પ્રજા એ પ્રવેશ દ્વાર આગળથી પસાર થાય છે. જો પુરાતત્વ ડિપાર્ટમેન્ટ આ દરવાજાને પણ પ્રોટેક્ટ કરે, એનું રિનોવેશન કરે તો પ્રાચીન રાજધાનીને 4 ચાંદ લાગી જાય.